हेलो फ्रेंड्स, धोरण सात विज्ञान स्वाध्यायन पोथीमां आजे आपणे पाठ पांचमो पूरीशुं, जेनुं नाम छे भौतिक अने रासायणिक फेरफारो। पहेलो प्रश्न विकल्पनो छे, जेमां पहेलुं आवे छे खांडनું દ્રાવણ બનાવવું એ કેવો ફેરફાર છે, જવાબમાં આવશે ભૌતિક। બીજું કાટ લાગવો એ કેવી પ્રક્રિયા છે, જવાબમાં આવશે રાસાયણિક। ત્રીજું નીચેના પૈકી ક્યાં સ્થળે લોખંડ કટાવવાની પ્રક્રિયા ઝડપી બનશે, જવાબમાં આવશે દરિયા કિનારે। ચોથું નીચેનામાંથી કયો રાસાયણિક બદલાવ છે, ઈંડાનું બફાવું। પાંચમું પાણીમાં મીઠું ઓગળવું એ પરિવર્તનશીલ બદલાવ કહી શકાય, કારણ કે પાણીનું બાષ્પીભવન કરી અને મીઠું પાછું મેળવી શકાય। છઠ્ઠું વિનોદ ચૂનાના નીતરિયા પાણીમાં કયો વાયુ પસાર કરે તો તે દૂધિયા રંગનું બને છે, આ વાયુનું નામ જણાવો, જવાબમાં આવશે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ। સાતમું લોખંડને ગેલ્વેનાઇઝ કરવા કઈ ધાતુ વપરાય છે, જવાબમાં આવશે ઝિંક। બીજો પ્રશ્ન ખાલી જગ્યા પૂરો, પદાર્થનો આકાર એ પદાર્થનો ખાલી જગ્યા ગુણધર્મ છે, જવાબમાં આવશે ભૌતિક। લોખંડના ટુકડાને થોડા દિવસ સુધી ખુલ્લો મૂકી દેતા તેના પર કથ્થાઈ રંગનું સ્તર બને છે, આ કથ્થાઈ રંગનો કાટ ખાલી જગ્યા છે, જવાબમાં આવશે કાટ। દસમા પ્રશ્નમાં ઘણા બધા ઉદાહરણો આપેલા છે, જેમાં ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારને અલગ અલગ તારવવાના છે, જેમાં ભૌતિક ફેરફારમાં આવશે સોનાના દાગીના બનાવવા અને મીણનું પીગળવું, રાસાયણિક ફેરફારમાં આવશે લિટમસ પત્રનું રંગ પરિવર્તન, ચોખામાંથી ભાત બનાવવો, ઓઝોન પડનું તૂટવું, પ્રકાશ સંશ્લેષણ અને ફળનું બગડવું। પ્રશ્ન નંબર ત્રણ નીચેના પારિભાષિક શબ્દ સમજાવો, એમાં 11મો આવે છે સ્ફટિકીકરણ। પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે। 12મું ગેલ્વેનાઇઝેશન, લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે। પ્રશ્ન નંબર 4 માંગ્યા મુજબ જવાબ આપો, જેમાં 13મો પ્રશ્ન છે રાસાયણિક ફેરફારો સાથે વધારાની કઈ કઈ ઘટનાઓ બની શકે, જવાબમાં આવશે રંગ પરિવર્તન થાય છે, ગંધ આવવી, નવો પદાર્થ બનવો, વાયુ ઉત્પન્ન થવો, ઉષ્મા, પ્રકાશ, ધ્વનિ ઉત્પન્ન થવું અથવા શોષાવું। 14મો પ્રશ્ન નિસર્ગ મેગ્નેશિયમની પટ્ટી સળગાવે છે, તેનું અવલોકન કરતાં તમને શું જોવા મળશે તે રાસાયણિક સમીકરણ સહિત સમજાવો। મેગ્નેશિયમની પટ્ટી સફેદ જ્યોત સાથે સળગે છે, જેનું સમીકરણ બનશે મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, એમાંથી બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ। 15મો પ્રશ્ન તમે અવલોકન કરેલું હોય તેવી એક સ્ફટિકીકરણની પ્રક્રિયા વર્ણવો, એક બીકરમાં એક કપ પાણી લો, પાણીને ગરમ કરો, પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરો, હવે તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરતા જાઓ અને મિશ્રણને હલાવતા રહો, જ્યારે દ્રાવણમાં વધારે કોપર સલ્ફેટ ઓગળતો બંધ થાય ત્યારે દ્રાવણને ગાળી લો, હવે દ્રાવણને સ્થિર રહેવા દો, સ્ફટિક દેખાશે, જેને સ્ફટિકીકરણ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 5 વૈજ્ઞાનિક સમજૂતી આપવાની છે, જેમાં 16મો પ્રશ્ન છે વૈદિક પોતાના ઘરની દિવાલને ચૂનો કરે છે, થોડા કલાકો પછી તે દિવાલ એકદમ સફેદ દેખાય છે, તો આવું શા માટે થયું હશે, તો જવાબમાં આવશે થોડા સમય પછી ચૂનામાં રહેલ ભેજ સુકાઈ જાય છે, તેથી ચૂનો થોડા સમય પછી સફેદ દેખાવા લાગે છે। પ્રશ્ન નંબર 17 મિતેશભાઈ પોતાના ઘરના બારી બારણાની નવી જાળી ગ્રીલને કલર કરે છે, તો આવું શા માટે કરતા હશે, જવાબમાં આવશે મિતેશભાઈના ઘરની બારી બારણાની જાળી લોખંડની છે, લોખંડ અને વાતાવરણ ભેજ વચ્ચે પ્રક્રિયા થતાં કાટ બને છે, આ કાટ લોખંડ પર જમા થતો અટકાવવા ગ્રીલ પર કલર કરવામાં આવે છે। 18મો પ્રશ્ન સફરજનને કાપી તેને થોડા સમય રાખતા તેના પર બ્રાઉન રંગના ડાઘા શા માટે જોવા મળે છે, જવાબમાં આવશે વાતાવરણમાં રહેલ ભેજ અને ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા થતાં સફરજન પર બ્રાઉન રંગના ડાઘ જોવા મળે છે। પ્રશ્ન નંબર 6 આ ઘટનાની સમજ આપો, કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે અને કોપર છૂટું પડે છે, જે લોખંડની ખીલી પર જમા થતાં ખીલી કથ્થાઈ રંગની બને છે, કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટનું દ્રાવણ બનતા લીલા રંગનું બની જાય છે, કોપર સલ્ફેટ પ્લસ આયર્ન એમાંથી આયર્ન સલ્ફેટ અને કોપર બને છે। હવે મુદ્દાસર પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં 20મો પ્રશ્ન છે લોખંડનું કટાવવું એટલે શું, લોખંડ કટાવવાના કારણો અને કાટ લાગતો અટકાવવાના ઉપાયો સવિસ્તાર વર્ણવો,
લોખંડની વસ્તુ ભેજની હાજરીમાં હવાના ઓક્સિજન સાથે સંયોજાય કથાઈ રંગનો લોખંડનો ઓક્સાઇડ બનાવે છે જેને લોખંડ કટાવું કહે છે. તેને અટકાવવાના ઉપાયમાં ગેલ્વેનાઇઝેશનનો ઢોળ ચણાવો અને લોખંડને કલર કરવો. 21મો પ્રશ્ન, એવા કોઈપણ 3 ફેરફારોના નામ આપો કે જેમાં ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ફેરફાર થતા હોય. જેમાં આવશે મીણબત્તીનું પીગળવું, બરફનું પીગળ, લોખંડમાં કાટ લાગવો. 22મો પ્રશ્ન, ઉલટાવી શકાય તેવા અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોના 2 ઉદાહરણ આપો. તેમાં ઉલટાવી શકાયમાં આવશે કાગળમાંથી હોળી બનાવી અને પાણીમાંથી બરફ બનાવો, અને ઉલટાવી ન શકાયમાં શરીરની વૃદ્ધિ અને ફુગાનું ફૂટવું. 23મો પ્રશ્ન, મીણબત્તીનું દહન થવું તથા મીણબત્તીનું પીગળવું એ જુદા જુદા પ્રકારના ફેરફાર ગણવામાં આવે છે, સમજાવો. મીણબત્તીનું દહન થવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, જ્યારે મીણબત્તીનું પીગળવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. આમ બંને જુદા જુદા પ્રકારના ફેરફાર છે. 24મો પ્રશ્ન, કાર્બન ડાયોક્સાઇડ વાયુની બનાવટની આકૃતિ સહ વર્ણવો. આ એમની આકૃતિ છે જેનું વર્ણન હવે હું તમને કહીશ. કશનાળીમાં 1 ચમચી વિનેગર લો, તેમાં 1 ચમચી બેકિંગ સોડા નાખો. વાયુના પરપોટા નીકળતા દેખાશે. હવે આ વાયુ કયો છે એ જાણવા માટે વાયુને તાજા બનેલા ચૂનાને નીતર્યા પાણીમાંથી પસાર કરવાનો છે. જો એ કાર્બન ડાયોક્સાઇડ હશે તો ચૂનાના નીતર્યા પાણીને દૂધિયું બનાવશે, અને એવું જ બને છે. એ પાણીને દૂધિયું બનાવે છે, જેના ઉપરથી એવું સાબિત થાય છે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બની ગયો છે. હવે પ્રશ્ન નંબર 7, એક વાક્યમાં જવાબ આપો. 25મો પ્રશ્ન, ફળનું પાકવું એ કેવો ફેરફાર છે? રાસાયણિક અને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે ફળ પાકી ગયા પછી ફરી પાછું કાચું બનતું નથી, એટલે કે એને મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. 26મો પ્રશ્ન, દૂધનું ફાટવું એ કેવો ફેરફાર છે? તો કે દૂધનું ફાટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, કારણ કે ફરી તેને મૂળ સ્વરૂપમાં લાવી શકાતું નથી. હવે પ્રક્રિયા પૂર્ણ કરો. CaOH ટ્વાઈસ પ્લસ CO2 એમાંથી બને છે CaCO3 પ્લસ H2O. 28મો પ્રશ્ન, તમારા ઘરે લોખંડની વસ્તુ પર કાટ લાગતા અટકાવવાની 2 પદ્ધતિ જણાવો. તો એમાં આવશે લોખંડને કલર કરવો અને લોખંડને ગ્રીસ અથવા તો ઓઇલ લગાડવું. 29મો પ્રશ્ન, નીચેનો ઉપયોગ કરી અને 1 રાસાયણિક સમીકરણ બનાવો. પાણી, આયર્ન ઓક્સાઇડ, હવા અને આયર્ન, એટલે કે Fe પ્લસ O2 પ્લસ H2O, એમાંથી બનશે Fe2O3. 30મો પ્રશ્ન, વાદળનું બંધાવવું એ રાસાયણિક ફેરફાર છે કે ભૌતિક ફેરફાર છે, કેમ? જવાબમાં આવશે વાદળનું બંધાવવું એ ભૌતિક ફેરફાર છે, કારણ કે જળચક્રની ઘટના દ્વારા વાદળ બંધાય છે અને પાણી વરસાદ સ્વરૂપે જમીન પર આવે છે. 31મો પ્રશ્ન, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરતા તે દૂધા રંગનું બને છે, કારણ આપો. જવાબમાં આવશે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પ્રક્રિયા કરી કેલ્શિયમ કાર્બોનેટ બનાવે છે, જે સફેદ દ્રાવ્ય પદાર્થ ઉત્પન્ન કરે છે. આથી દ્રાવણ દૂધિયું બને છે. થેન્ક યુ ફ્રેન્ડ.